કેમ છો બધા? સુખમાં છો ને? શિવરાત્રિના પાવન પર્વની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભોળાનાથ હવનું ભલું કરે. મારી વાત શરૂ કરું પહેલા, ત્રણ વખત ભારત માતાનો જયકાર કરવો છે. હું બોલાવીશ પરાક્રમી ભારત કે લીએ ભારત માતા કી, વિજયી ભારત કે લીએ ભારત માતા કી, વીર જવાનો કે લીએ ભારત માતા કી. મંચ પર બિરાજમાન રાજ્યના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, મનસુખભાઈ માંડવિયા, આરસી ફળદુ, ઈશ્વરભાઈ પવાર, કુંવરજી બાવળિયા, પરબતભાઈ પરમાર, વિભાવરીબેન, પૂનમબેન, ધર્મેન્દ્રસિંહ, બાબુભા, હસમુખભાઈ, ચંદ્રેશભાઈ, હસમુખભાઈ હિંડોચા અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા જામનગરના વાલા ભાઈઓ અને બહેનો, આજે શિવરાત્રિનું પાવન પર્વ છે અને ગુજરાત એવી ધરતી છે કે જ્યાં બે બે જ્યોતિર્લિંગ છે. સોમનાથ અને નાગેશ્વરની આ ધરતી મારે માટે અત્યંત સુખદ અવસર કે શિવરાત્રિના પાવન પર્વે સોમનાથ અને નાગેશ્વરની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો અને દેશભરના બધા મુખ્યમંત્રીઓની મિટિંગમાં જઉં અને એમને હું કહું કે ભાઈ તમને બધાને લાગે છે કે ગુજરાતમાં તમને શું તકલીફ છે, બધું સરસ સરસ છે, તમને શું વાંધો છે, અને જ્યારે એમને હું વાત સમજાવું તો એમને બધાને આશ્ચર્ય થતું. હું એમને કહેતો કે ભાઈ અમારું એવું રાજ્ય કે જેની પાસે કોઈ ખાણ ખનીજનો ભંડાર બહુ મોટો નથી, એનાય કરતાં મોટી મુસીબત એટલે પાણી. અમારા અનેક ગામ પીવાના પાણી માટે વલખા મારે. અમારી સરકારની ઘણી મોટી શક્તિ 10 વર્ષમાં 7 વર્ષ દુકાળમાં જાય, પીવાનું પાણી કેમ પહોંચાડવું એમાં જાય. જો ઈશ્વરે અમને પાણીની સુવિધા કરી દીધી હોત તો અમે એટલા બધા તાકતવાર હતા, એટલા બધા પાણીદાર હતા કે અમે આખા હિન્દુસ્તાનને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ શક્યા હોત, એટલી અમારામાં તાકાત હતી. અમારું બજેટ, અમારી સરકારની શક્તિ, આ બધું અમારે પાણી પાછળ ખર્ચવું પડે. હિન્દુસ્તાનભરમાંથી આવનારા મુખ્યમંત્રીઓને આ વાત ગળે જ નહોતી ઉતરતી, આટલી બધી તકલીફ છે એમને અંદાજ જ નહોતો આવતો. પણ એની સામે આપણો સંકલ્પ પણ હતો, ઠીક છે, આપણી પાસે 12 માસે નદીઓનો અભાવ છે, વરસાદ ઓછો પડે છે અને ગુજરાતને વિકાસના પથ પર આગળ વધવું છે, તો રોતા બેઠો ના ચાલે ભાઈ. પહેલા પાણી નહોતું તો કચ્છ ખાલી થતું હતું. આપણે નક્કી કર્યું કે પાણી નથી તો અમે પાણીના જ પ્રશ્નોનું પહેલાં નિરાકરણ કરીશું, પાણી પહોંચાડીશું અને દેશ ગુજરાતને પાણીદાર બનાવીશું. અને એ પણ હકીકત છે કે સરદાર સરોવર ડેમ, એમાં આટલી બધા રૂકાવટો આવી, આટલી બધી રૂકાવટો આવી,
અને એના માટે એ વખતની બધી સરકારો જવાબદાર છે. એ છટકી નહીં જઈ શકે, એમને જવાબ આપવો પડશે. અગર આજથી 40 વર્ષ પહેલાં નર્મદાનું કામ પૂરું થઈ ગયું હોત તો ગુજરાતને પાણી પાછળ 40 વર્ષ સુધી જે રૂપિયા ખર્ચવા પડ્યા હોય એ ન કર્યા પડ્યા હોત. અને આજે જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો, પાણી આવ્યું, તો એના પહેલાં ડેમનું કામ પૂરું થતાં પહેલાં આ પાણી કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર કેવી રીતે પહોંચે એના માટે એક ભારી જહેમત કરી અને એક યોજના બનાવી. અને મને બરાબર યાદ છે, આ સૌની યોજનાની કલ્પના જ્યારે મેં પહેલી વાર મૂકી હતી રાજકોટમાં આવીને, ત્યારે તો મોટા ભાગના લોકો અને પેલા કેટલાક જે આખા ગામની ચોધરાટ કરવા ટેવાયેલા હોય છે તો મંડી જ પડ્યા હતા કે આ મોદીએ ચૂંટણી આવી એટલે આ સગું ઉભો છોડ્યો છે, આ ચૂંટણી આવી એટલે મોદી આમ કર્યું છે. હવે ચૂંટણી તો આપણે ત્યાં 12 મહિના ક્યાં ક્યાં ચાલતી જ હોય જ ભાઈ, કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલતી જ હોય જ ભાઈ. હું કોઈ પણ કામ કરું તમે ચૂંટણી જોડે જોડી જ શકો. એ વખતે આશંકા હતી કે આ શક્ય જ નથી, હજારો કરોડ રૂપિયા પાઇપ પાણીની લગાવવાની, પાણીને 20-20 માળ ઊંચા મકાન જેટલું ઊંચે લઈ જવાનું અને એ પાણી, આ બધું સંભવ જ નહોતું લાગતું. કારણ આપણે બહુ તો પેલા ટેન્કરો જોયેલી, હેન્ડપંપ જોયેલા, એનાથી લાંબુ પાંબીડીના ઉકેલ કોઈ વિચારેલો જ નહીં. એક બાજુ એ માનસિકતા, એવા લોકોએ રાજ કર્યું જેમને ટેન્કરથી આગળ કાંઈ દેખાણું નહીં, અને અમે એવા લોકો આવ્યા કે જેણે પાઇપલાઇનથી 500-500, 700-700 કિલોમીટર અને એવી પાઇપલાઇન કે જેમાં તમે મારુતિ લઈને હાલી શકો, અને એનું પરિણામ છે કે આજે સૌની યોજના પાણી પહોંચ્યું. કચ્છની સીમા પર બીએસએફના જવાનો, એમને નર્મદાનું તાજું પાણી પીવા મળતું હોય, આ કમાલ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ઈચ્છાશક્તિ એના કારણે શક્ય બનતી હોય છે. મને ખુશી છે કે ગુજરાત છોડ્યા પછી પણ અમારી ટીમ એટલી જ લગનથી, સમયબદ્ધ રીતે આ સપના પૂરા કરવા માટે બરાબર કામે લાગી છે અને એક પછી એક સૌની યોજનાના ફેઝ પૂરા થતા જઈ રહ્યા છે. અને આનું જ પરિણામ છે કે આવનારા દિવસોમાં, અને હું હંમેશા કહેતો હતો કે નર્મદાનું પાણી એ પાણી નહીં, પારસ છે. જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, એમ નર્મદાના સ્પર્શથી ગુજરાતની ધરતી લીલી છમ થઈ જાય, સોનું ઉગે એવી ધરતી અમારી થઈ જાય. અમારો ખેડૂત પસીનો તો પાડે, પણ એ પસીનાની જોડે જ્યારે નર્મદાનો અભિષેક થાય ત્યારે પછીનો દીપી ઉડતો હોય છે, ઉગી નીકળતો હોય છે. અને આજે ગુજરાતે કરી બતાવ્યું છે. આજે અહીંયા મને ગુરુ ગોવિંદસિંહજી મેડિકલ કોલેજ માટે પણ, એના વિસ્તાર માટે, એની નવી નવી યોજનાઓ માટે એનો પણ અવસર મળ્યો. આપણામાંથી બધાને યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ કે ગુરુ પરંપરાની અંદર ગુજરાતનો વિશેષ નાતો રહ્યો છે. ગુરુ ગોવિંદસિંહજીના જે પહેલા પંચ પ્યારે હતા, એ પહેલા પંચ પ્યારેમાં એક આપણો દ્વારકાનો હતો અને દરજી સમાજમાંથી હતો, અને એણે ગુરુ ગોવિંદસિંહજીની સામે શીશ વાળવી દો, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું. દ્વારકાથી જઈને દરજીનો દીકરો, અને એ ગુરુ ગોવિંદસિંહે જે શીખ પરંપરા માટે થઈને કામ કર્યું એનો એક પહેલા 5 સિપાહી પૈકીનો એક અમારો દ્વારકાનો હતો. અને એટલે, અને એ વખતે દ્વારકા જામનગરનો હિસ્સો હતું, અને પરિણામે આ હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહજીના નામ સાથે જોડવામાં આવી. ઇતિહાસની એ ઘટનાને અમરત્વ આપવાનો પ્રયાસ આ નામ સાથે જોડાયેલો છે. અને આજે એ હોસ્પિટલ અને આરોગ્ય ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું કામ આપણે ઉપાડ્યું છે.
ગુજરાતમાં થઈ રહ્યું છે, દેશમાં થઈ રહ્યું છે. અહીંથી હું અમદાવાદ જવાનો છું, ત્યાં પણ 4 મોટા હોસ્પિટલના પ્રોજેક્ટ છે. કારણ હોસ્પિટલની વ્યવસ્થાઓ વગર, આધુનિક ટેકનોલોજી વગર આજની આપાધાપીવાળી જિંદગીમાં સારવાર આધુનિક ન થઈ શકે. પહેલા જમાનો હતો, બધા લોકો એટલા તંદુરસ્ત હતા કે ગામમાં એક વૈદ્યરાજ હોય તો ગામ આખું સ્વસ્થ રહેતું. હવે દુનિયા બદલાઈ ગઈ છે. ડાબી આંખનો ડૉક્ટર એક હોય તો જમણી આંખનો બીજો હોય. સ્પેશિયાલિટીનો જમાનો છે, આપણે પણ એના માટે તૈયાર થવું પડે. અને આજે જે ગુજરાતની અંદર આધુનિક હોસ્પિટલો બની રહી છે એનો સીધો લાભ એનો મળવાનો છે. એટલું જ નહીં, આયુષ્માન ભારત યોજના હોય અથવા મા યોજના હોય, મુખ્યમંત્રી અમૃતમ યોજના. હું જ્યારે અહીંયા ગુજરાતમાં હતો ત્યારે એક ચિરંજીવી યોજના શરૂ કરી હતી. અનેક ગરીબ માતાઓની પ્રસૂતિ હોસ્પિટલમાં થાય, માતાની જિંદગી બચે, સંતાનની જિંદગી બચી જાય. અને એમાં એટલી બધી સફળતા મળી હતી. એના પછી એક પછી એક પછી એક ગુજરાતની અંદર આરોગ્યના ક્ષેત્રે આપણે યોજનાઓ લાવ્યા. અને જ્યારે ભારત સરકારમાં ગયો તો આયુષ્માન ભારત નામની યોજના, અને આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી છે યોજના. અને તમને બધાને ખબર છે મને નાનું તો ફાવતું નથી, કંઈ પણ કરવાનું મોટું જ કરવાનું. થયું કે ના થયું હમણાં? પાઇપલાઇન નાખવાની તો 500 કિલોમીટર, 900 કિલોમીટર, 700 કિલોમીટર, ડચકા ખાતા કામ નહીં કરવાના. અને એ જ રીતે કામ કરીને આયુષ્માન ભારત યોજના, અમેરિકાની જનસંખ્યા, કેનેડાની જનસંખ્યા, મેક્સિકોની જનસંખ્યા, આ ત્રણેય દેશોની જનસંખ્યાનો સરવાળો કરીએ, એના કરતા વધારે લોકોને ભારતમાં આયુષ્માન યોજનાનો લાભ મળવાનો છે. કોઈ પણ ગરીબ પરિવાર 5 લાખ રૂપિયા વર્ષે, પરિવારમાં કોઈ પણ બીમાર થાય તો 5 લાખ રૂપિયા સુધીનું બિલ ભારત સરકાર ચૂકવશે, એને ક્યારે ઓશિયાળા નહીં જવું. એટલું જ નહીં, મોટામાં મોટી હોસ્પિટલમાં એ સારવાર લઈ શકશે. એવું નહીં કે પેલા સરકારી દવાખાનામાં જાય ને પછી બિચારો હાજે પાછો આવે ડૉક્ટરની રાહ જોઈને. ના, એનો હક છે. આ દેશમાં 15,000 કરતાં મોટી પ્રાઇવેટ હોસ્પિટલ આજે આ કામમાં આપણી ભાગીદાર બની છે. એટલું જ નહીં, આપણો જામનગરનો ભાઈ ભોપાલ ગયો હોય અને ભોપાલમાં માનો માંદો પડી ગયો તો એણે જામનગર પાછા આવવાની રાહ જોવાની જરૂર નહીં, એ ભોપાલની હોસ્પિટલમાં જાય અને પેલું કાર્ડ બતાવે તો વગર પૈસે ભોપાલમાં એ સેવા થાય. એ કલકત્તા ગયો હોય તો ત્યાં પણ થાય, એ કરાચી કોચીન ગયો હોય તો ત્યાં પણ થાય. હમણાં જરા મારા મગજમાં પેલું બધું વધારે ભરેલું પડ્યું છે. પણ સારું છે કે નહીં? હા, એ કરવું પડે ને ભાઈ. અને આ રીતે આરોગ્યની સેવા સામાન્ય માનવીને મળે. હવે આરોગ્યની સેવા મળે એવું નહીં, આના કારણે જે નાના નાના શહેરો છે ત્યાં મોટા મોટા હોસ્પિટલ આવવાની શક્યતા ઊભી થઈ છે. દેશમાં નવા 2-3 હજાર મોટા હોસ્પિટલ આના કારણે આવવાની શક્યતા ઊભી થઈ છે. એક મોટું ક્ષેત્ર વિકાસ પામવાનું છે. અને એક હોસ્પિટલ બને એટલે સેંકડો લોકોને રોજગાર મળતો હોય છે. અનેક લોકોને ત્યાં નાના નાના ટેકનિશિયનો, કેટલા બધા લોકો જોઈતા હોય છે, એનું કામ મળતું હોય છે. દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ આના કારણે આવવાની છે. અને એવા હોસ્પિટલના કામની અંદર આજે અહીંયા મને જવાનો અવસર મળ્યો છે.
પાણીની જ્યારે વાત થઈ છે ત્યારે પાણીમાં એક પ્રોબ્લેમ છે. પાણી એક એવું છે કે માણસને મર્યાદા ચૂકી જાય અને ત્યાં જ સંકટ શરૂ થાય. આટલી મોટી સૌની યોજના કર્યા પછી પણ આપણને લાગે છે કે ગુજરાતની જરૂરિયાતને જોતા આપણી પાસે વરસાદનું પાણી કે નદીઓનું પાણી પૂરું નહીં પડે, અને એટલા માટે મોટા પાયા પર સમુદ્રના પાણીને મીઠું કરવા માટે નહીં અરબો રૂપિયા ખર્ચીને યોજનાઓ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, અને એમાંથી એક પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ થયો છે. દરિયાના પાણીને મીઠું કરીને એ લોકોને પહોંચાડવાનું, એનો અર્થ એ થયો કે પાણીને પરમાત્માનો પ્રસાદ સમજીને વાપરવું પડે. ગુજરાતને પાણી વેડફવાનો અધિકાર છે જ નહીં. આટલી મહેનત કરીને ગરીબને મળવું જોઈએ, એને એક રૂપિયો મળવો જોઈએ તો 80 પૈસા આપ્યા, 20 પૈસા કાઢ્યા પાણી પહોંચાડવા માટે. કારણ પાણી નહીં હોય તો જીવન શક્ય નહીં બને. અનેક કામો, શાળાના ઓરડા બનાવવા પણ હોય, લાખ ઓરડા બનાવવાના હોય તો 10,000 ઓરડા ઓછા બનાવ્યા પણ એ પૈસા પાણીમાં મૂકવા પડ્યા. હોસ્પિટલ બનાવવાનું હોય તો થોડા પૈસા હોસ્પિટલમાં ઓછા કર્યા, પાણી માટે નાખ્યા. ગુજરાતની અંદર દરેક ક્ષેત્રમાંથી પાણી માટે થોડું થોડું કાઢવું જ પડે છે. એનો કે પાણી સૌથી વધારે મૂલ્યવાન બની ગયું છે. એવા વખતે ગુજરાતના પ્રત્યેક નાગરિકની જવાબદારી છે પાણી બચાવવાની, કિસાનની જવાબદારી છે ડ્રીપ ઇરિગેશન કરવાની. પાણી બચાવવું આપણા માટે અનિવાર્ય છે. બુંદ બુંદ પાણીનો ઉપયોગ કરવા માટેનું એક વાતાવરણ બનાવવું પડે. અને જેમ દેશમાં સ્વચ્છતા અભિયાને એક મોટી સફળતા અપાવી, સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની ગયું, અને આ વખતનો કુંભનો મેળો ગુજરાતના જે લોકો આવતા હતા કુંભના મેળે જતા હતા અને પછી આવતા જતા મળે, સ્વચ્છતાના એટલા વખાણ કરતા હતા, એટલા બધા વખાણ કરતા હતા, કુંભના મેળાની સ્વચ્છતા લોકોને સ્પર્શી ગઈ. દેશમાં સ્વચ્છતા એક આંદોલન બની ગયું. મહાત્મા ગાંધી 100 વર્ષ પહેલાં હરિદ્વારના કુંભમાં ગયા હતા અને એ વખતે એમણે કુંભનો મેળો સ્વચ્છ હોવો જોઈએ એ ઈચ્છા વ્યક્ત કરી હતી. હોવર હોદી ન કરી શક્યા, આપણે કરીને બતાવ્યું. અને એટલે જેમ સ્વચ્છતાનું આંદોલન સફળ થયું તો ગુજરાતમાં પાણી બચાવ આંદોલન સફળ થાય કે ન થાય, આપણે એ દિશામાં આગળ વધી શકીએ. અને જ્યારે આજે પ્રભુ શિવને નર્મદાનો જળાભિષેક કરી રહ્યા છીએ તો આજે શિવરાત્રિના પાવન પર્વે સમગ્ર ગુજરાત સંકલ્પ કરે કે અમે પાણીને પણ બચાવીશું. તમે જુઓ મોટી ક્રાંતિ આવી જશે. આજે અહીંયા રેલવેના પણ પ્રોજેક્ટ્સની યોજના બની, જે ગતિથી રેલવેનું કામ ચાલી રહ્યું છે, ઇલેક્ટ્રિફિકેશનનું હોય, ગેજ કન્વર્જનનું હોય, ડબલ લાઇનનું કામ હોય, પહેલાં થતું હતું એના કરતાં ડબલ સ્પીડ છે. હવે તમને બધા નવું નહીં લાગે કારણ તમે મને જોયો છે અહીંયા કેવી રીતે કામ કરું છું, પણ દેશ લોકોના લોકોને આશ્ચર્ય થશે કે આવું થાય. હું એમને કહું છું આવું ગુજરાત જોઈ આવું, થાય બધું થાય, કરીએ તો થાય ને ભાઈ. અને આજે દેશમાં થઈ રહ્યું છે. રેલવેના કામની અંદર ગતિ આવી છે. આધુનિક રેલવે, આધુનિક રેલ કોચની વ્યવસ્થાઓ, આ બધું શક્ય બન્યું છે. અને ડબલ સ્પીડથી, પહેલાં કરતાં જે કામ થતા હતા એના કરતાં ડબલ થઈ ગયું. આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની એક યોજના લાવ્યા, 5 એકર અને તેનાથી ઓછી જમીન એવા ખેડૂતને વર્ષે 6,000 રૂપિયા સીધા એના બેંકના ખાતામાં પહોંચી જશે. દરેક સિઝન પહેલાં 2,000 રૂપિયા પહોંચી જશે. એને ખાતર ખરીદવાનું હોય, એને બીજ ખરીદવાના હોય, દવા લાવવાની હોય, એને કામ આવશે. અને એવો ગભગોળો ચલાવ્યો જૂના લોકોએ. 10 વર્ષમાં એકવાર એમને તાવ આવે, દેવું માફ કરવાનું. ચૂંટણી આવી નથી કે દેવું માફ કરો ભાષણ ચાલુ કરી દે, કશું કરવાનું નહીં. 10 વર્ષ સુધી ખેતું જે થવું હોય થાય, કશું કરવાનું નહીં. અને તમને આશ્ચર્ય થશે, 2008-09માં એમણે આ ચૂંટણી ધ્યાનમાં રાખીને દેવાનાબૂદીની વાત કરેલી જૂની સરકારે,
છ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું દેશના કિસાનો. માફ કેટલા કર્યા? 52,000 કરોડ. અને વોટ બધાને છેતરીને લઈ ગયા, બધાની આંખમાં ધૂળ નાખી. અને ચૂંટણી પત્યા પછી કિસાન શું કરે બિચારો? એમ ભાઈ નિયમમાં મારું નહોતું થયું, મારું આવ્યું નહીં. આ મૂર્ખ બનાવવાના જ કાર્યક્રમો કર્યા છે એમણે. આપણે એવી યોજના લાવ્યા છે કે દર વર્ષે 75,000 કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થશે અને 10 વર્ષે 7.5 લાખ રૂપિયા ખેડૂતના ખાતામાં પહોંચી ગયા હશે. એનો જ કે ગામડામાં 7.5 લાખ કરોડ રૂપિયા ઢગલો થયો હોય ગામડામાં, એટલે ગામડાની આખી ઇકોનોમી બદલાઈ જાય ભાઈ. 7.5 લાખ કરોડ રૂપિયા ગામડામાં ઠલવાણા હોય એટલે ગામડાનો માનવી પહેલાં સાયકલ ના ખરીદતો હોય તો સાયકલ ખરીદે, છોકરા માટે બૂટ ના લાવતો તો બૂટ લાવે, બૂટ લાવતો હોય ને મોજા ના લાવતો તો મોજા લાવે, ઘરની અંદર વાસણ સારા વસાવે, ઘરની અંદર સારું રાંધવાની કોશિશ કરે. એક પ્રકારે આખી ગામડાની ઇકોનોમી બદલાઈ જાય એવું કામ આપણે કર્યું છે. અને એ જ્યારે કર્જ માફી કરતા હતા તો ગામડામાં 100માંથી 20 કે 25 ખેડૂતોને લાભ મળતો હતો. આપણી યોજનાના કારણે 100માંથી લગભગ 90 ખેડૂતોને લાભ મળવાનો છે અને દર વર્ષે મળવાનો છે. ભાઈઓ બહેનો, સમસ્યાઓના સ્થાયી સમાધાન અને કોઈ પણ પ્રકારના વાલા દબલા વગર સબકા સાથ સબકા વિકાસ આ મંત્ર સાથે કામ કરીએ એટલે કેટલો બધો લાભ થતો હોય છે. હમણાં આપણે કિસાનોને જે લાભ મળે છે એ બધા લાભ પશુપાલકોને આપવાનો નિર્ણય કર્યો. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકને મળશે, જેમ સસ્તા દરે વ્યાજ બેંકના પૈસા મળે છે સસ્તા વ્યાજના દરે, એ જ રીતે પશુપાલકને મળશે. અને એ જ લાભ માછીમારને પણ આપ્યો, માછીમાર માટે પણ આની વ્યવસ્થા કરી. પહેલીવાર દેશમાં જ્યારે અટલજીની સરકાર બની હતી ત્યારે પહેલીવાર આદિવાસીઓ માટેનો એક અલગ વિભાગ બન્યો હતો. આદિવાસીઓ માટે વિભાગ નહોતો આપણા દેશમાં. આ દેશમાં મોદી સરકાર આવ્યા પછી પહેલીવાર માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. અને માછીમારોના સમુદ્ર તટના બધા આખા દેશના માછીમારોની સમસ્યાઓ, માછીમારોનો વિકાસ, માછીમારીના ક્ષેત્રમાં આધુનિકતા, માછીમારીના ક્ષેત્રમાં કામ કરનાર લોકો માટે આધુનિક સંસાધનો, એનું આખું કામ. માછીમારને પણ કિસાન ક્રેડિટ જેવી સુવિધા, એ બેંકમાંથી ઓછા દરે વ્યાજે પૈસા લઈ શકે અને એને પણ જેમ ખેડૂતને પૈસા મળે છે એવી રીતે પૈસા મળે, આનું કામ આપણે કર્યું છે. સ્થાયી પરિવર્તન કેવી રીતે લાવી શકાય એની ચિંતા કરી છે. ડીપ સી કરવા જાય અમારો કિસાન માછીમાર, કિનારે કિનારે કરે એટલે બહુ મળે નહીં બિચારા, અંદર જાય તો કમાણી મોટી થાય, ઓછી મહેનતે થાય. અને એના માટે જે પ્રકારના વેસલ્સ જોઈએ એ બનાવવામાં એનો સુધારો કરવા માટે ભારત સરકાર સબસિડી આપે છે, 15 લાખ રૂપિયાની સબસિડી, જેથી કરીને મારો માછીમાર ઊંડા સમુદ્રમાં જઈને મોટી ઇન્કમ કરી શકે એના માટેનું કામ આપણે કર્યું છે. આપણો પ્રયાસ છે કે આ દેશમાં દરેક ઘરને 2000, દરેક વ્યક્તિને 2022 સુધીમાં ઘર મળે. મેં તમને કહ્યું મને નાનું તો ભાવતું જ નથી, જે કરવું એ પૂરું કરવું, મોટું કરવું, જલ્દી કરવું. 2022 સુધીમાં આ દેશમાં એક પણ વ્યક્તિ એવો ના હોય, એક પણ પરિવાર એવું ના હોય કે જેને પોતાની માલિકીનું ઘર ના હોય અને પાક્કું ઘર ના હોય. ભૂતકાળમાં જે સરકાર ગઈ ને એણે 25 લાખ મકાન બનાવ્યા હતા, અમે આ 55 મહિનાની અંદર 1 કરોડ 30 લાખ મકાન બનાવી દીધા. અને એટલે જ હું કહું છું 2022 સુધીમાં આ દેશના પ્રત્યેક વ્યક્તિને ઘર મળશે. અને ઘર મળે એટલે ખાલી 4 દિવાલો નહીં, ગેસનું કનેક્શન, વીજળીનું કનેક્શન, પાણીનું કનેક્શન, નજીકમાં નિશાળ, બધું જ, આધું અધૂરું કંઈ નહીં. આ પૂરી યોજના સાથે કામ ચાલી રહ્યું છે અને એ કામ પૂરા કરવાની દિશામાં આજે જામનગરની અંદર પણ મને મકાનની ચાવીઓ આપવાનો અવસર મળ્યો છે. અને જે મારું સપનું જેને નથી મળ્યા એમને પણ હું કહી દઉં છું,
મોદી સરકાર ફરી આવવાની છે અને 2022માં મારું સપનું છે દરેકને ઘર આપવાનું, મળવાનું જ છે, બધાને મળવાનું છે. અને એટલા માટે મારો આગ્રહ છે, આપણા ત્યાં જામનગર એટલે લઘુ ઉદ્યોગનું એક પ્રકારનું મોટું વિશાળ ફલક લઘુ ઉદ્યોગોના કારણે જામનગરની આન બાન અને શાન છે. આ લઘુ ઉદ્યોગના વિકાસને માટે ભારત સરકાર અનેક યોજના, પહેલી વાર તમે ઓનલાઈન જઈને લઘુ ઉદ્યોગના લોકો પોતાને બેંક લોન જોઈતી હોય બેંકોના ચક્કર કાપવાની જરૂર નહીં, ખાલી તમે ઓનલાઈન ભરી દો, 59 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોન મંજૂર થાય છે. 59 મિનિટમાં કોઈની કટકી બટકી બધું બંધ, બેન્કરને ચા પાવડાની જરૂર ન પડે, સાહેબ કહેવાની જરૂર નહીં, ઓનલાઈન કરો, 59 મિનિટમાં તમારા દસ્તાવેજ મૂકો, તમને હક મળી જાય. આ પ્રકારની ક્રાંતિ લાવવાનું કામ આજે આ સરકારે કર્યું છે અને એના કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 142 નંબર પરથી 77 પર આવી આવડો મોટો જમ્પ લગાવી દીધો, કારણ કે એમાં જે લાયસન્સ ઢીકણું ફલાણું બધી મુસીબતો હતી બધી દૂર કરી દીધી, જેનો લાભ જામનગર મોરબી રાજકોટ આ બધા નાના નાના કારખાનાઓને આખું મોટી એક જબરજસ્ત મોટું વાતાવરણ બન્યું છે. આ લઘુ ઉદ્યોગો માટે મોટો ફાયદો, એન્જિનિયરિંગ વર્કની અંદર કામ કરનાર લોકો માટે ફાયદો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જનારા લોકોને ફાયદો. જીએસટીના બધા જ કાયદાઓમાં જેમ જેમ આપણને ખબર પડે કે અહીં જરૂર છે અહીં જરૂર છે સુધારા કરતા જઈએ છે અને જીએસટી આજે સામાન્ય માનવીને ઉપકારક બને રીતે બનાવી દીધી છે અને એનો લાભ સામાન્ય માનવીને થઈ રહ્યો છે. એક પ્રકારે સામાન્ય માનવી ભારત સરકાર કે રાજ્ય સરકારમાં પોતાનો બનાવેલી ચીજો વેચી નહોતો શકતો, નાનું કડું કામ હોય, નાની નાની ચીજો બનાવતો હોય, કોઈ પ્લાસ્ટિકની ડોલ બનાવતો હોય કે કોઈ ટેબલના માટેના કંઈ ચીજો બનાવતો હોય કે નાની નાની ખુરશીઓ બનાવ, કોઈ મેળે જ ન પડે. આપણે એક જેમ પોર્ટલ લાવ્યા, જેમ પોર્ટલની અંદર તમે રજિસ્ટ્રી કરાવો, ભારત સરકારમાં જેને જોઈતું હોય ત્યાં લખી નાખે, મોકલવાવાળો ત્યાં લખે, કરોડો રૂપિયાનું કામ સામાન્ય માનવી આજે સરકારમાં મોકલે છે. કોઈ ટેન્ડર નહીં, કોઈ બિચોલીઓ નહીં, કોઈ મારો તારો નહીં, કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં, અને સામાન્ય માનવી જે ચીજો બનાવે છે એ આજે સરકારની અંદર સીધી ખરીદવા માંડી છે. નહીં તો પહેલાં મોટા મોટા ટેન્ડરોવાળા આવે, પછી નાનો માણસ એનાથી મોટાને વેચે, મોટો એનાથી મોટાને વેચે, મોટો એનાથી મોટાને વેચે, અને પછી મોટો એટલો બધો મોટો હોય કે જેને સરકારને કહે એટલે સરકાર લઈ લે. બધા રૂપિયા મોટાને પાસે જતા હતા, હવે આ સીધા પૈસા નાના પાસે જાય, આ કામ કરવાની તાકાત આજે ભારત સરકારમાં છે અને આપણે કરી બતાવ્યું છે, એનો લાભ આપણે આપી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, કોઈ પણ દેશ શક્તિ વગર ચાલી ન શકે, સામર્થ્ય વગર ચાલી ન શકે. આપણા ગુજરાતમાં છાસ દ્વારે કોમી હુલ્લડો થતા નહોતા થતા ભાઈ, આપણા જામનગરમાં શું હતું, થતા તક નહોતા થતા, બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું, બધા સુખચેનથી જીવવા માંડ્યા કે ના માંડ્યા, બધાની પ્રગતિ થવા માંડી કે ના માંડી, આ બધી ભય મનુષ્ય કરાવનારા લોકો ઠેકાણે પડ્યા એટલે બધું હરખું ચાલવા માંડ્યું કે ના માંડ્યું. હવે મને કહો ભાઈ, આ દેશમાં આતંકવાદની બીમારી જવી જોઈએ કે ના જવી જોઈએ? એમને ખખડીને બોલો જામનગરવાળા, આ આતંકવાદનો રોગચાળો જવો જોઈએ કે ના જવો જોઈએ? આતંકવાદને જડમૂળથી ઉખેડવું જોઈએ કે ના ઉખેડવું જોઈએ? હવે આપણે અહીંયા દવા કરીએ તો મેળ પડે ભાઈ? જ્યાંથી થતું હોય ત્યાં કરવી પડે કે નહીં? તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ તો એને એમ લાગે કે ભાઈ તમારું આ ગુમડું બુડું બરાબર, મૂળ પ્રોબ્લેમ તમારા લોહીમાં છે, લોહી જરા સરખું કરવું પડે, એની દવા કરવી પડે તો તમારું ગુમડું જશે કે ના કે ડૉક્ટર? મૂળ બીમારી સાફ કરવી પડે કે ના કરવી પડે? હવે મૂળ બીમારી પડોશમાં છે, તમે તો જામનગરમાં પડોશમાં છો, ત્યાંથી વાવડ આવતા હશે, કચ્છ અને જામનગરને તો વહેલા વાવડ આવે.
મારે આ જામનગરના લોકોને પૂછવું છે ભાઈ, તમને આપણા દેશની સેના જે કે એમાં ભરોસો છે કે નથી? સેના જે કહે સાચું માનવાનું હોય કે ના માનવાનું હોય? મારે પણ માનવાનું હોય કે ના માનવાનું હોય? પણ કેટલાક લોકોને પેટમાં દુખે છે, હવે એમાં એમને વાંધા વચકા પડે છે. ભાઈઓ બહેનો, આ દેશને ગર્વ થવું જોઈએ કે અમારી સેના આ તાકાત બતાવે છે. સાહેબ, મેં હમણાં એક દિલ્હીમાં મારું ભાષણ હતું, એ ભાષણમાં મેં કહ્યું દેશ આખો ગર્વ કરે છે, અદ્ભુત પરાક્રમ કર્યું છે, જવાનોએ પરાક્રમ કર્યું છે, અને કોઈ પણ દેશને થવું જોઈએ. એમાં મળદાલની જેમ રોડતા રહેવાની શું જરૂર છે ભાઈ? મેં એમને કહ્યું કે જો આજે ના અમારા વાયુસેના પાસે રાફેલ હોત તો પરિણામ જુદું હોત. હવે જેમને મારી વાત ના સમજાતી હોય એમાં મારો દોષ ભાઈ? હવે એમની મર્યાદા છે, શું કરવું? જ્યારે મેં એમ કહ્યું એને એમણે એવું કહ્યું કે મોદી તો આ ઇન્ડિયન એરફોર્સે જે કર્યું એને જ ક્વેશ્ચન કરે છે. અરે મહેરબાન, સાબુ વાપરો ને, સાબુ વાપરો ને. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. એર સ્ટ્રાઇક સમયે અમારા જવાનોના હાથમાં રાફેલ હોત તો અમારું એકે જાત નહીં અને એમનું એકે બચત નહીં. આ મારો હિસાબ છે ભાઈ. લેકિન આ દેશના વીરોને પ્રણામ, આ દેશની વીર પ્રજાને પ્રણામ. અને અમારો સંકલ્પ છે આ દેશને તબાહ કરનારા કોઈ પણ લોકો હશે, એમના આકાઓ પેલે પાર બેઠા હશે તો પણ આ દેશ જપીને નહીં બેસે. હવે એમનું શું છે, અમારા વિરોધીઓ આમાં એમને બાંધો પડ્યો. મોદી શું કરે છે, મોદી શું કરે છે, મોદી શું કરે છે, એમાં શું જોઈ લો ને ભાઈ, આ કર્યું. એમનો મંત્ર છે આવો ભેગા મળો, મોદીને ખતમ કરો. દેશનો મંત્ર છે આવો એક થાવ, આતંકવાદ ખતમ કરો. એમને મોદીને ખતમ કરવો છે, આપણે આતંકવાદને ખતમ કરવો છે. આપ મને કહો ભાઈઓ, આતંકવાદ ખતમ કરનારાની જોડે જવાય કે ન જવાય? આતંકવાદ ખતમ કરનારની ઈચ્છા સાથે જોડાય કે ના જોડાય? ખૂબ ખૂબ સલામ ભાઈઓ, મારી સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.